नमस्कार दोस्तों, नो एंड लर्न यूट्यूब चैनल अंदर आप सौनु हार्दिक स्वागत है। आज अपने आ वीडियो नी अंदर धोरण 5 सेम नंबर 2 हिंदी पाठ नंबर 9 केसा सोर ना स्वाध्याय नु संपूर्ण सोल्यूशन छे आपणे आ वीडियो नी अंदर करीशुं। हजी सुधी तमे जो अपने आ चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब बटन पर क्लिक करो और बेल आइकॉन दबावानुं भूलशो नहीं, जेथी करीने ज्यारे पण अमे चैनल पर नवा वीडियो अपलोड करीए એટલે તરત જ છે તેમની નોટિફિકેશન છે એ તમને મળી રહે। પ્રશ્ન નંબર 1, દિયે ગયે વિકલ્પો સે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ। તો એમાં પહેલું, બીજુ ચાચાને ખાલી જગ્યા મેં સબ્જીયા બોઈ થી ખેત। પ્રશ્ન નંબર 2, પેડ કી છાયા મેં બીજુ ચાચા કો ખાલી જગ્યા આ ગઈ। તો અહીં 4 વિકલ્પો છે એ આપણે આપ્યા છે ને એમાંથી એક વિકલ્પ છે એમનો જવાબ છે, તો એમનો જવાબ આવશે નીંદ। ત્રીજું છે, આલુ સબ્જીઓ મેં ખાલી જગ્યા હે, તો ખાલી જગ્યાની અંદર આવશે સરતાજ। ચોથું, શંકરકંદ સ્વાદ મેં ખાલી જગ્યા હોતા હે, તો એમનો જવાબ આવશે મીઠા। પાંચમી ખાલી જગ્યા જોઈએ, ગાજર કા રંગ ખાલી જગ્યા હોતા હે લાલ। પ્રશ્ન નંબર 2, કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ। તો અહીં કૌંસની અંદર છે એ આપણે કેટલાક હિન્દીમાં શબ્દો આપ્યા છે, એના આધારે નીચેની ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે। એમાં પહેલું કૌંસની અંદર છે ફીકી, આલુ, શક્કરકંદ, ટમાટર અને કચુંબર। તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈ, સભી સબ્જીયા ખાલી જગ્યા બિના અધૂરી હે, તો એમનો જવાબ આવશે આલુ। બીજું, ખાલી જગ્યાને કહા મેં આલુ કા મિત્ર હું શકરકંદ। ત્રીજી ખાલી જગ્યા, સબ્જી સે અલાવા ખાલી જગ્યા ઓલ સલાડ મેં ભી મંદ ગોભી કા સ્થાન હે કચુંબર। ચોથું, હરી મરચી કે બિના સભી સબ્જીયા ખાલી જગ્યા હે ફીકી। પાંચમું, ખાલી જગ્યા કા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હે ટમાટર। પ્રશ્ન નંબર 3, વિધાન સે સબ્જી પહેચાન કર વિધાન કે આગે ઉસકા નામ લિખીએ। તો યહાં આપકો 6-7 લીટી દી ગઈ હે, ઉસકે આધાર પર આપકો એ કિસ સબ્જી કા નામ હે વહી ચુનકર લિખના હે। કાઉન્સ મેં આપકો ઉસકા શબ્દ દિયા ગયા હે, ઇનમેં સે કોઈ એક શબ્દ આપકો ચુનને કા હે। મેં સબ્જીઓ મેં સરતાજ હું, તો આલુ। બીજું, મેરા સ્વાદ મીઠા હે મેં જમીન સે અંદર પેદા હોતા હું શકરકંદ। એ જ રીતે અહીં જે 7 ખાલી જગ્યાઓ આપી છે એની સામે એના જવાબો પણ આપેલા છે, તમે જોઈ અને સરળતાથી વાંચી અને અભ્યાસ કરી શકશો। પ્રશ્ન નંબર 4, નીચે દિયે ગયે સબ્જીઓ કે રંગરૂપ આકાર યા સ્વાદ કે બારે મેં દો દો વાક્ય લિખી। એમાં પહેલા હૈ બેંગન, બેંગન કાલે રંગ કા હોતા હૈ, ઉસકે માથે પર હરે રંગ કી કલંગી હોતી હૈ, બેંગન ગોલ યા લંબા હોતા હૈ। બીજું છે ટમાટર, ટમાટર લાલ રંગ કા હોતા હૈ, ઉસકા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હૈ, ટમાટર ગોલ હોતા હૈ। કરેલા, કરેલા હરે રંગ કા હોતા હૈ, હર સ્વર મધુપ્રેમ જૈસી બીમારીયા ઠીક કરને કે ઉપયોગ મેં હૈ, ઉસકા સ્વાદ કડવા હોતા હૈ, ઉસકે દિનો શોર નિકોલે હોતે હૈ। લોકી, લોકી હરે રંગ કી ઓર લંબી હોતી હૈ, લોકી કા હલવા ભી બનતા હૈ। પાંચમું છે ગાજર, ગાજર લાલ રંગ કા હોતા હૈ, ગાજર મીઠા હોતા હૈ, ગાજર લંબા ઓર એક ઓર સે નિકુલા હોતા હૈ। પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યો મેં લિખીએ। યહાં આપકો 5-6 પ્રશ્ન દિયે ગયે હૈ, ઉસકા જવાબ આપકો પાઠ પઢકર દે લિખને કા હૈ। ઇનમે સે પહેલા પ્રશ્ન હૈ, બિરજુ ચાચા કહાં આરામ કરતે હૈ, તો બિરજુ ચાચા પેટ કે છાયા મેં આરામ કરતે હૈ। ઉસી તરહ સભી પ્રશ્નો કા ઉત્તર છે આપકો લેખને કા હૈ।
प्रश्न नंबर 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। इनमें से पहला प्रश्न, कचुंबर में किन किन सब्जियों का उपयोग होता है? तो अहीं आपणे कचुंबर जे बनावी एनी अंदर कई कई वस्तुनो उपयोग थाय ए तमारे जवाबनी अंदर लखवानुं छे। प्रश्न नंबर 7, निम्नलिखित मुहावरों से अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। अहीं तमने एक शब्द आप्यो छे अने त्यार पछी ए शब्दोना आधारे छे तमारे एना जवाब लखवाना छे। अहीं जो पेलू आपणे वाचीने हूँ तमने समजावी दऊं, नोकझोक करना, छेड़छाड करना, उग्र चर्चा करना, तो एनुं वाक्य बनशे, दोनों भाई अपनी अपनी कमाई से बारे में नोकझोक करने लगे। उसी प्रकार सभी मुहावरों को अर्थ देखकर आपको वाक्यों में प्रयोग करना है। यहाँ मैंने उदाहरण के तौर पर कई वाक्य दिए हैं, उसका भी आप उपयोग कर सकते हैं। प्रश्न नंबर 8, कोष्टक में उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। इसमें पहला है बैंगन खाली जगह पर होता है, पौधे। दूसरा है भिंडी खाली जगह पर होती है, पौधे। तीसरा है ककड़ी खाली जगह पर होती है, लता। चौथा जामुन खाली जगह पर लगते हैं, पेड़। पांचवा मूली खाली जगह के अंदर होती है, जमीन। गाजर खाली जगह के अंदर होते हैं, जमीन। सातवा सेम खाली जगह पर होती है, पेड़। अमरूद खाली जगह पर होता है, पेट। नवमा प्रश्न, गुजराती में अनुवाद कीजिए। અહીં તમને જે હિન્દીના વાક્યો આપ્યા છે એનું તમારે ગુજરાતી કરી અને લખવાનું છે। એમાં પહેલું છે, સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે, તો કે બધા શાકભાજી મારા વગર અધૂરા છે। બીજું, ગાજર સે હલવા બનતા હે, તો એનું ગુજરાતી થાય, ગાજરથી હલવો બને છે। ત્રીજું, મસાલે રસોઈ મેં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે, તો મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે। ચોથું, કરેલા स्वास्थ्य के लिए बहुत लाभदायी है, तो के कारेला आरोग्य माटे खूब लाभदायी छे। पांचमू, बीजू चाचा सो गए, बीजू काका सोई गया। निम्नलिखित वाक्यों में से विशेषण छोटकर लिखिए। तो अहीं जे तमने वाक्यों आप्या छे एमांथी तमारे विशेषण शोधी अने एनुं जवाबमां लखवानुं छे। जेना नामना अर्थनी अंदर जे वधारो करतो होय एने विशेषण कहेवाय। एनुं एक हूँ तमने उदाहरण आपूं कि दाखला तरीके गाय, तो गाय ये नाम थियो। हवे एने आपणे एम कही के काळी गाय, तो एमां काळी शब्द जे छे ए विशेषण थियो। तो अहीं आपणे पहेलू वाक्य वाची कि नवीन ऊंचा लड़का है, तो अहीं जे ऊंचा शब्द छे ए विशेषण आवशे। बीजू जोईए, यह मीठा चीकू है, तो अहीं जे मीठा शब्द छे ए चीकूना गुणनी अंदर वधारो करे छे, एटले मीठू जे छे मीठा शब्द ए विशेषणनी अंदर आवशे। एज रीते बाकीना बधा वाक्योनो विशेषणो आपणे शोधी अने तमारे लखवाना छे। 11मो प्रश्न, निम्नलिखित वाक्यों में से क्रियापद छोड़कर लिखिए। तो एमां पहेलुं मोहन पढ़ता है, तो पढ़ता है ए विशेष क्रियापद थशे। पछी कनक दोड़ता है, तो के जे क्रिया करवानी आज्ञा आपे एवा शब्दोने छे ए आपणे क्रियापद कहीशुं। तो बाकीना वाक्यो छे ए वाची अने तमारे तमारी रीते जवाब लखवाना छे। प्रश्न नंबर 12, भिन्न शब्द पर गोल गोलाकार कीजिए। तो अहीं चार शब्दो आप्या छे, ए चारे चार शब्दोमांथी अलग पड़तो शब्द होय एना उपर आपणे गोल राउंड करवानो छे। हूँ एक उदाहरण वाची अने तमने સંભળાવું, તો કે પેલું જે છે મૂલી, બેંગન, આમ અને આલું, તો અહીં ત્રણ શાકભાજીના નામ આપ્યા છે અને આમ છે એ ફળનું નામ છે, એટલે એ અલગ પડે છે, એના ઉપર આપણે રાઉન્ડ કરીશું। બીજું જોઈ, રતાલુ, સેબ, લોકી અને પાલક, તો અહીં સેવ છે ફળ છે, બાકીના જે છે એ બધા શાકભાજી છે, એટલે આપણે સેબ ઉપર રાઉન્ડ કરીશું। ત્રીજું, અનાર, કેલા, કુદરું અને અંગૂર, તો
तो एने कूदरू है ये शब्द अलग पड़े तो एना उपर आप राविन करीशू। चौथु भींडी बदगोबी तुरी अने केला, तो अहीं केला शब्द अलग पड़े तो एना उपर आप राउंड करीशू। पांचमू पपीता सेम करेला पियाज, तो अहीं पपीता अलग पड़े एना उपर आप राउंड करीशू। अने छ अने सातना जवाबो तमारे आपेला छे अने तमारे व्यवस्थित नोटनी अंदर लखवाना छे।